નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગાંધીનગરનું મહાત્મા મંદિર એ સ્વસહાય જૂથોની બહેનોની સફળતાની ગાથાનું કેન્દ્ર છે એમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. સખી મંડળો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી રાખીને વધુ લોક વિશ્વાસ સંપાદિત કરવાનું પણ આહ્વાન મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. દેશની માતાઓ બહેનોને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે વડાપ્રધાનના લખપતિ દીદીના સંકલ્પમાં ગુજરાતે પણ 7.5 લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કર્યો છે એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. એટલું નહીં પરંતુ સ્વસહાય જૂથની બહેનો દ્વારા તૈયાર થતી ચીજવસ્તુઓના ઉત્પાદનથી માંડીને માર્કેટિંગ સુધીની એક આખી ચેઇન ઊભી કરવા માટે સરકાર સહયોગ આપવા માટે પ્રયત્નશીલ રહેશે એમ તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ખાસ આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે 28,000થી વધુ સ્વસહાય જૂથોની આશરે 2.80 લાખથી વધુ મહિલાઓને 350 કરોડથી વધુની સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. સાથે જ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સ્વસહાય જૂથની 500 મહિલાઓને આજીવિકાલક્ષી પ્રવૃત્તિમાં જોડવા માટે રાજ્ય સરકારના ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપનીએ પીડીલાઇટ કંપની સાથે MOU સાઇન કર્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીએ સ્વસહાય જૂથની મહિલાઓ સરસ મેળામાં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકે તે માટે નવીન પોર્ટલ તેમજ સ્વચ્છ ભારત મિશન હેઠળ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સ્તરે એવોર્ડમાં ભાગ લેવા માટેના નવીન નિર્મળ ગુજરાત 2 એવોર્ડ પોર્ટલનું લોન્ચિંગ પણ કર્યું હતું. મુખ્યમંત્રી દ્વારા 33 જિલ્લાના 33 સ્ટોલની મુલાકાત લઈને તેની તલસ્પર્શી માહિતી મેળવી ઉત્પાદન વિશે બહેનો સાથે સંવાદ પણ સાધ્યો હતો. આ કાર્યક્રમમાં ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શિલ્પા પટેલ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર મીરા પટેલ, ધારાસભ્ય રીટા પટેલ, ધારાસભ્ય જયંતિભાઈ પટેલ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓની સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.